પ્રભાત વર્ણન એટલે શું કહેવાય? મીન્સ નથી ખબર. પેલા તો પ્રભાત એટલે શું? આ શબ્દ પહેલી વખત આપણે નથી આવ્યો સંસ્કૃતમાં સ્ટડી કરવાનું, ઘણી બધી સવાર ટાઈમ આવી ગયો છે. પ્રભાત એટલે શું થાય? સવાર સવાર, રાઈટ. પ્રભાત એટલે કે સવાર, બરાબર. વર્ણન એટલે ડિટેલ. ડિટેલ. તમારી ડિટેલ કયો કહી શકો છો, અથવા તો સવારનું વર્ણન એવું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. સવાર જ્યારે થાય છે ત્યારે સવારનું વર્ણન કરવાનું, બરાબર. પ્રભાત વર્ણન એટલે કે સવારનું વર્ણન. તો અહીંયા લેસનમાં આપણને એવું જ કંઈક આપ્યું છે, બરાબર, કે સવાર ઉગે, સવાર થાય છે જ્યારે સનરાઈઝ થાય છે ત્યારે વાતાવરણ કેવું બને છે, લોકોમાં કેવો, લોકોમાં કેવી ચહલ પહેલ જોવા મળે છે, એ વસ્તુ જ આપણને અહીંયા સમજાવી છે, બરાબર. ચલો શું કે છે આપણે લેસન જોઈએ. ચલો, તમે સવારમાં ઉઠો છો ત્યારે તમારી આજુબાજુનું વાતાવરણ કેવું હોય છે? ચલો વન બાય વન કહેવાનું છે કે તમે તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે તમારા ઘરમાં આજુબાજુનું વાતાવરણ કેવું હોય છે, અથવા તો ઘરની બહાર તમે ક્યારેક ગેલેરીમાં પણ આવતા હશો, અથવા તો તમે ઘરની બહાર છે કોઈક સ્ટ્રીટ પર રહેતા હોય, શેરી હોય તો એમાં પણ અલગ જાતનો માહોલ હોય, કોઈ ગામડામાં રહેતા હોય એનો માહોલ પણ અલગ હોય, સિટીનો માહોલ અલગ હોય. તો સિટીમાં તો નોર્મલી કેવો માહોલ હોય છે કે સવાર થાય ત્યારે? ચલો આન્સર આપો તો. અને ઠંડી ઠંડી હવા આવતી હોય. પછી બર્ડ્સ ના અવાજ આવતો હોય. રાઈટ. પછી બર્ડ્સનો અવાજ આવતો હોય, એટલે મીન્સ કે પક્ષીઓનો અવાજ આવતો હોય. પછી સરસ મજાની ગુલાબી ઠંડી હોય, જો શિયાળાની ઋતુ હોય તો ઠંડીનું વાતાવરણ હોય છે, ઉનાળાની ઋતુ હોય તો સરસ મજાના વહેલી સવારમાં સૂર્યનો તડકો આપણા ઘરમાં આવી જાય છે. પછી વાહનોની અવર જવર શરૂ થઈ જાય છે, ફેરિયાઓ છે, છાપાવાળા છે. અત્યારનું આપણે વાતાવરણ જોઈએ તો એવી રીતનું હોય છે કે દૂધવાળા દૂધ દેવા આવ્યા હોય છે, છાપાવાળા હોય છે, પછી વાહનોની અવર જવર છે, લોકો ચાલવા નીકળી જાય છે, બરાબર. આ રીતનું હોય છે. અહીંયા આપણને જે છે એ એવું જ કંઈક આપણને સવારનું વર્ણન કર્યું છે કે સવાર થતાની સાથે જ આકાશમાં શું સુંદર દેખાય છે, શું સરસ લાગી રહ્યું છે, એની વાત આપણી સમક્ષ અહીંયા કરવામાં આવી છે. શું કહે છે કે પંચમ પાઠ પ્રભાત વર્ણનમ, સવારનું વર્ણનમાં રમણીય અને સુંદર સવારનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે આ ગીતમાં સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરી તથા તેનો ભાવાર્થ છે એ આપણે શીખવાના છીએ, બરાબર. ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશ, મંદમ ચલતિ સમીર, મધુપો ભવતિ સધીર. ચલો આમાંથી મોસ્ટ ઓફ વર્ડ તો એવા છે કે તમે જાણો છો. ફર્સ્ટ લાઈનનું ભાવાર્થ શું થશે? ચંદ્ર અસ્ત ગચ્છતિ, ડૂબી જાય. ચંદ્રનો, ચંદ્ર છે એ આત્મે છે, બરાબર. ચંદ્રનો, ચંદ્ર છે એ આત્મે છે, બરાબર. પછી સૂર્ય ઉદયમ ગચ્છતિ એટલે સૂર્ય ઉગે છે, રાઈટ. સૂર્ય ઉગે છે,
બધાએ આન્સર આપવાના છે, એ કોઈ એકે આન્સર નથી આપવાનું. પરિતો ભવતી પ્રકાશ, પરિતો એટલે ધરતી ઉપર પ્રકાશ આવે છે. પ્રકાશ આવે છે તો પાકી, એ તો બરાબર વાત છે બરાબર, પણ પરિતો એટલે કે ચારેય બાજુ. પરિતો ચારે ભવતી બાજુ પ્રકાશ પ્રકાશ આવે છે. એટલે કે ચારેય બાજુ પ્રકાશ આવે છે. મંદમ ચલતી સમીરહ, એટલે સમીરહ એટલે શું? સમીરહ ધીમી એટલે શું? હવા આવે છે. હા, સમીરહ એટલે પવન, ધીમે ધીમે પવન વાય છે બરાબર. પછી મધુપો ભવતી સધીરહ, મધુપો એટલે ભમરો, સધીરહ એટલે કે ધૈર્ય ધારણ કરે છે. જો તમને ખબર હોય કે ભમરો છે ને એ વધારે સનફ્લાવર પર જોવા મળે, અને સનફ્લાવર તો જ્યારે સૂર્ય ઉગે ત્યારે જ ઓપન થાય, ત્યારે જ આખું એનું જે બધી કળી છે એ ખુલે છે. તો સૂર્ય ઉગવાની રાહ જોઈને ભમરો ધૈર્ય ધારણ કરતો હોય છે બરાબર. આખું ભાષણ તો શું થશે એ જોઈ લઈએ. ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા ધીરેથી ચાલે છે, ભમરો ધૈર્ય ધારણ કરે છે. કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિદ્રા તંદ્રા ભગ્ના, લોકઃ કર્મણિ લગ્ન, સકલે નવ ઉલ્લાસઃ, વંદને વદને હાસઃ. શું કહે છે કે કલિકા વૃંદઃ વિકસતી. મેં તમને કહ્યું કે સવારે અમુક ફૂલ એવા છે, હા અમુક ફૂલ છે એ બધા એવા છે, અમુક ફ્લાવર એવા છે કે સવારે સૂર્યના તડકાથી એ લોકો એ ફૂલ છે એ ખીલતા હોય છે. તો કે છે કળીઓનો સમૂહ છે એ ઉગે છે બરાબર, કળીઓનો સમૂહ ઉગે છે. લતિકા વૃંદમ વિલસતી એટલે વેલાઓ પણ સરસ મજાના શોભે છે. વેલા એટલે કે તમને ખબર હોય કે અમુક અમુક શાક છે, અમુક ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે, વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, અમુક છે ને એ વેલા ઉપર થતા હોય. વેલા મીન્સ કે ઝાડનો હોય, પણ સરસ મજાના આમ વાડી, તમે વાડી જોઈએ, વાડી ખેતર, તો એમાં તમને ખબર હોય કે એને વેલા કહેવાય. હમણાં પણ આપણે પિક્ચરમાં જોશું બરાબર. નિંદ્રા તંદ્રા ભગ્ના એટલે કે આળસ અને નિંદ્રા ભાગી જાય છે. લોકઃ કર્મણિ લગ્ન, લોકો પોતાના કામે લાગી જાય છે. સકલે નવ ઉલ્લાસઃ, બધા જ લોકોમાં આનંદ જોવા મળે છે. વદને વદને હાસ, બધાના મુખ પર હાસ્ય જોવા મળે છે. કયુંનો સમૂહ ખીલે છે, વેલાઓનો સમૂહ શોભે છે. નિંદર અને સુસ્તી જતી રહે છે. લોકો પોત પોતાના કામકાજમાં લાગી જાય છે. બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે. પથી પથી જન સંચારઃ, નુપુરઃ રવ સંકાર, વિટપે ખગ કલરવઃ, ચરિતુ ચલિતા ગાવઃ. ચલો શું થશે એનો ભાવાર્થ. ચલો આપ તમે ચિત્ર જોયા, ચિત્ર પછી તમને શું સમજાયું? પથી પથી જન સંચારઃ એટલે શું? પતિ એટલે પતિ એટલે અને પત્ની પોતાના કામ કરવા લાગે છે. ના, પથી પથી એટલે પતિ પત્ની એવું નહીં, પણ પથી એટલે કે એક વટે માર્ગો એટલે કે રસ્તા ઉપર, રસ્તા ઉપર જન સંચાર
લશુ કે છે કે પથી પથી જન સંચાર, એટલે કે રસ્તા ઉપર લોકોની અવર જવર ચાલુ થઈ જાય છે, બરાબર. પછી નુપુર રવ ઝંકાર, એટલે શું કે છે કે ઝાંઝરના ઝણકારથી શું થાય છે કે જે સ્ત્રીઓ છે એ પાણી ભરવા જતી હોય છે તો શું કરે છે કે એના જે નુપુર એટલે કે સરસ મજાનો ઝીણો અવાજ, સરસ મજાનો ઝીણો અવાજ. વિટપે ખગ કલરવ, એટલે કે પક્ષીઓનો, વિટપે એટલે કે ઝાડ પર ખગ કલરવ એટલે પક્ષીઓનો અવાજ સંભળાય છે. ચરિતું ચલિતા ગાવ, એ ગાયો છે એ પોતે ચારવા માટે નીકળી જાય છે. દરેક માર્ગ પર લોકોની અવર જવર થાય છે, ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે, વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચારવા જતી રહે છે. હસ્તે હસ્તે પત્રમ વંદને ફદને સ્તોત્રમ, ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાય. હસ્તે હસ્તે એટલે શું કે છે, દરેક ભક્તના હાથમાં પત્ર ને પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્ત્રોત છે. સ્ત્રોત એટલે કે મંદિરે જતા હોય ત્યારે રસ્તામાં આપણે બોલતા હોઈએ ને ભગવાનનું નામ લઈએ, એ બાળકો જે છે સમૂહ ગીત ગાઈને રમતા હોય છે. પછી શું કે છે, વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી, એટલે આ જે લખ્યું છે પોયમ એના કવિનું નામ છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી. યાદ રાખજો, એક્ઝામમાં પણ આવી શકે છે કે પ્રભાત વર્ણનમ છે એના રચયિતા કોણ છે. પ્રભાત વર્ણનમ કાવ્ય રચયિતા કિમ અસ્તિ, એવો ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. ચલો સમજાઈ ગઈ પોયમ બધાને, યસ ઓર નો? યસ મેમ, યસ મેમ. પછી જે તમારે અહીંયા આગળ ભાષાંતર આપેલું છે, બરાબર, આ છે તમારા એમસીક્યુ. સૂર્યોદય કદા ભવતી, સૂર્યોદય પ્રભાતે ભવતી એટલે સવારમાં ઉગે છે. સૂર્યોદયાત અનંતર જના કેમ કુર્વતી, સૂર્યોદય જ્યારે ઉગે છે ત્યારે અનંતરમ એટલે તરત જ લોકો શું કરે છે તો કે પોતાના કામકાજ પર લાગી જાય છે. પ્રભાતે વદને વદને કેમ અસ્તિ, તો કે હાસ્ય, હાસ્ય અને હાસ્ય બંને એક જ થાય છે, હાસ્ય એટલે કે હસવું, બરાબર, હાસ્ય એટલે કે હસવું. પ્રભાતે પ્રભાત કાલે વદને વદને હાસ્ય ભવતી, બરાબર, એટલે હાસ્ય ઊભું થઈ જાય છે. બાળક વૃંદ પ્રભાત કાલે કેમ કરોતી, એટલે કે બાળકો છે એ સવારના સમયે શું કરે છે, તો કે બાળક વૃંદ પ્રભાત કાલે ખેલતી એટલે કે રમે છે. સવારનો સમય થાય એટલે બાળકો જે છે એ રમવા લાગે છે, બરાબર. પછી નેક્સ્ટ છે પ્રભાત કાલે, પ્રભાત કાલે ક અસ્તિ એટલે ક અસ્ત ગચ્છતિ એટલે કોણ આથમી જાય છે, તો કે ચંદ્ર અસ્ત ગચ્છતિ. પ્રભાત કાલે ચંદ્ર અસ્ત ગચ્છતિ એટલે ચંદ્ર છે એ આથમી જાય છે. પ્રભાત કાલે ક ઉદય ગચ્છતિ, પ્રભાત કાલે એટલે કે સવારના સમયમાં કોઈ કોણ ઉદય પામે છે, તો કે સૂર્ય, બરાબર, સૂર્ય ઉદય પામે છે. પછી શું છે, પ્રભાત સમયે કુત્ર પ્રકાશ ભવતી, પ્રભાત સમયે પરિતઃ પ્રકાશ ભવતી, બરાબર. પ્રભાતે સમીર કથ ચલતી, પ્રભાતે સમીર
મંદ પછી પ્રભાતે મધુપહ એટલે કે ભમરો ધૈર્ય ધારણ કરે છે. તો તમારે વચ્ચે વચ્ચે છે ને એક જ વર્ડ યાદ રાખવાનો છે. ફર્સ્ટમાં મંદહ, સેકન્ડમાં સધીરહ, પછી છે વિકસતિ, લતિકા ભૃંદ, બરાબર. પછી જો નિંદ્રા તંદ્રા ચકા અસ્થિ તો કે ભગ્ના ચ અસ્થિ. ઓકે, પછી સમાનાર્થી છે, વિરોધાર્થી શબ્દ છે, બરાબર. જો અહીંયા આ છે ને તમારું લેસન છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે ટેક્સ્ટ બુક પ્રેઝન્ટ કરું છું, તો ટેક્સ્ટ બુકમાંથી તમારે લોકોને જે છે એ લેસન મને કહેવાનું છે, સમજાવવાનું છે ટેક્સ્ટ બુકમાંથી, બરાબર. જે વોઇસને કહું છું એ વોઇસ મને લેસન સમજાવશે. ચલો, ફર્સ્ટ પેરેગ્રાફ છે શેખ અર્શ. યસ મેમ. ફર્સ્ટ પેરેગ્રાફ સમજો. ઓકે, ચંદ્ર અસ્થિ એટલે ચંદ્ર ડૂબે છે, સૂર્ય ઉદય ગચ્છતિ એટલે સૂર્ય સૂર્ય ઉગે છે, પરિતો ભાવતો પ્રકાશ પ્રકાશ એટલે કે ચારે ઓર પ્રકાશ ફેલાય છે, મંદર ચલતી સમીર એટલે ધીરે ધીરો ધીરો પવન આવે છે, મધુપો ભાવતો સિદ્ધિર માનસ. મધુપો એટલે કે ભમરો, સધીર એટલે કે ધૈર્ય, ભમરો ધૈર્ય ધારણ કરે છે. ધૈર્ય ધારણ કરે છે. નેક્સ્ટ છે એ સમજાવશે જે બોઈસ ને કહીશ એ મને નેક્સ્ટ સમજાવશે, બરાબર. ચલો, અલી રઝા સૌ જાણી, સૌ જાણી અલી રઝા. સૌ જાણી અલી રઝા. બેટા સેકન્ડ છે સમજાવો. કલિકા વૃ નદ. કલિકા વૃંદમ વિકસતિ. કલિકા વંદમ વિકસતિ. શું થશે એનું ગુજરાતી? શું થશે? ચલો બોલો બેટા, તો લેસન સમજાવ્યો ત્યારે ક્યાં હતા? લેસન સમજાવ્યો ત્યારે તો પછી કેમ નથી આવડતું? નેક્સ્ટ છે મોહમ્મદ અલી ખેતાણી. મોહમ્મદ અલી ખેતાણી. મોહમ્મદ અલી ખેતાણી ચલો બેટા. મોહમ્મદ અબ્બાસ મુસાણી. મુસાણી ચલો. મોહમ્મદ અબ્બાસ. મોહમ્મદ અબ્બાસ. મારો વોઇસ સંભળાય છે તમને લોકોને કે સંભળાતો જ નથી?
यस मैम। चलो सुन, एक्सप्लेन करो तो बेटा। कलिका वंद विकसति। कलिका वृंदम विकसति એટલે શું ભણ્યા હતા આપણે? પહેલા તો કલિકા એટલે શું? સ્ત્રી ના, કળી, કળીઓ આપણે નતું સમજ્યા. કલિકા એટલે કે કળીઓનો સમૂહ ખીલે છે. લતિકા વૃંદમ વિલસતી એટલે કે લતાઓનો સમૂહ શોભે છે. તંદ્રા ભગ્ના નીંદ હા, અને આળસ આળસ જતી રહે. વહી વહી જાય છે, પછી જનતા કર્મોની લગ્ન બધા ખુશી ખુશી પોતાના કામ કરે છે, યસ, પછી નેક્સ્ટ. ને નવ ઉલ્લાસ તો બધામાં ધીરે સકલે, જાય છે. ના મંદિરે નહીં, સકલે એટલે કે બધે જ. નવો ઉલ્લાસ એટલે કે આનંદ છવાઈ ગયેલો છે, બરાબર. અને વધને વધને હાસ, રસ્તા પર બધા ખુશી ખુશી વદને હસતા એટલે કે હસતા મુખ જાય ઉપર. છે. હા, વદને એટલે મુખ ઉપર, બધા જ લોકોના મુખ ઉપર હાસ્ય જોવા મળે છે, બરાબર. ચલો નેક્સ્ટ છે નકવી. નકવી ચલો નકવી. આન્સર આપો બેટા, શું કે છે? પથી પથી જન સંચાર એટલે કે લોકોમાં, રસ્તા પર લોકોમાં અવર જવર શરૂ થઈ જાય છે. નૂપુરઃ રવસંકાર એટલે કે સ્ત્રીઓના સાંસરનો અવાજ સંભળાય છે. વિટપે ખગ કલરવ એટલે કે પક્ષીઓ ઝાડ પર, ઝાડની ડાળી પર બેસીને અવાજ કરે છે. ચરિતો ચલિતા ગાવઃ એટલે કે ગાયો પોતાને, ગાયો રસ્તા પર ચારવા માટે નીકળી જાય છે. હસતે હસતે પત્રમ એટલે લોકોના હાથમાં પાત્ર અને પુષ્પ છે, પૂજા કરવા લોકો જતા હોય એટલા માટે. વતને વતને સ્ત્રોતમ એટલે કે તે તેના મુખમાં સ્ત્રોત છે, બરાબર. પછી ખેલતી બાલક વૃંદ એટલે કે બાળકો છે એ રમવા લાગે છે, બરાબર. ગીતમ ગાયમ ગાયમ ગીત ગાય છે, બરાબર. લોકો ગીત ગાય છે, ઓકે. ચલો સરસ મજાનું બધાને જે છે એ રિવિઝન થઈ ગયું છે, બરાબર. ચલો તો હવે જે છે એ જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ ત્યારે શું કરવાનું છે?